ગરડા રેફરલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં છતમાંથી ટપકી રહ્યું છે પાણી. દર્દીઓ થયા પરેશાન. બોટાદ જિલ્લાના ગરડા સ્વામી ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે જનરલ વોર્ડમાં છેલ્લા વરસાદી માહોલ હોય જેને લઈ છતમાંથી પાણી ટપકી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે દાખલ દર્દીઓને પારવાર પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. આ અંગે મેડિકલ ઓફિસર ગરડાના ડૉક્ટર મિલન ગેવરિયા દ્વારા જણાવવામાં આવ્યું કે જનરલ વોર્ડમાં પાણી ભરાઈ રહ્યું છે, જે અંગેની જાણ PIU ભાવનગરને કરવામાં આવી છે. છેલ્લા 4-5 દિવસથી આ પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે દર્દીઓની પાછળ રહેલ અન્ય એક વોર્ડમાં વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા દિવસથી છતમાંથી પાણી પડતું હોય જેને લઈ પાણી ભરાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, તેમજ કેસબારીના પાછળના રૂમમાં પણ પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ દર્દી દાખલ હતું, જે પણ કહી રહ્યું હતું કે છેલ્લા 2 દિવસથી પોતે આ પાણી ટપકવાને કારણે હેરાન પરેશાન થઈ રહી છે, ઠંડી લાગવામાં આવી રહી છે. વહેલી તકે આ અંગે પાણી નિકાલ થાય અને પાણી ટપકતું અટકે તેવી દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી પાણી પડવાને કારણે દાખલ રહેલ દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવી રીતે કે આ અંગેનો નિકાલ કરવો યોગ્ય રહી ગયો છે. સાહેબ, આપનો પરિચય? ડૉક્ટર મિલન, ડૉક્ટર મેડિકલ ઓફિસર, PCHC ગઢડા. સાહેબ, બધા જનરલ વોર્ડમાં દર્દીઓને જે રાખવાના હોય છે ત્યાં પાણી ભરાય છે? ભરાય છે, તેની અમે જાણ PIU ને ભાવનગર PIU ને કરેલી છે. કેટલા દિવસથી પાણી ભરાય છે? પાણી વરસાદની મોસમ ચાલુ થઈ છેલ્લા 4-5 દિવસથી. તો હાલ દર્દીઓને ક્યાં રાખવામાં આવે છે? દર્દીઓને જરૂર પડે તો પાછળ એક વોર્ડ છે ત્યાં રાખવામાં આવે છે.